हेलो विद्यार्थी मित्रों, हवे स्वाध्यायना दाखला नंबर 2.8 एनी समझूती मेळवी। तेनो स्टेटमेंट कई आ रीते छे के पीवाना पाणीनो एक नमूनो खूब ज खराब रीते क्लोरोफॉर्म थी प्रदूषित थयो छे अथवा तो स्वदूषित थयो छे। हवे क्लोरोफॉर्म छे केन्सरजन्य छे एवुं मानवामां आवे छे। तो हवे जो पीवाना पाणीना नमूनामां 15 पीपीएम दळથી क्लोरोफॉर्म होय, क्लोरोफॉर्म नो आपने प्रमाण आपी दीधुं के 15 पीपीएम दळ थी छे, तो अहीं आपणे दळ ટકાવારી કેટલી છે પીપીએમ પરથી દળ ટકાવારી મેળવવાની છે। બીજી બાબત કે પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી કેટલી છે એ પણ આપણે ગોતવાનું છે। તો જુઓ, પહેલી વાર આપણે દળથી ટકાવારીની ગણતરી કરીએ તો 15 પીપીએમ નો અર્થ શું થશે? તો કે 15 પીપીએમ છે એનો મતલબ એવો થયો કે 15 મિલીગ્રામ। જો પીપીએમ નો મતલબ આપણે પીપીએમ નો વિડિયો પણ તમે જોયો હશે, મિલીગ્રામ પ્રતિ લિટર એટલે કે પીપીએમ। તો 15 મિલીગ્રામ છે એ 1 લિટર દ્રાવણની અંદર આવેલ છે। આપણી પાસે 1 લિટર દ્રાવણ હોય તેની અંદર 15 પીપીએમ હોય। હવે 1 લિટર એટલે પાણીની ઘનતા છે એ 1 ગ્રામ પ્રતિ એમએલ છે। તો આપણે આમ પણ લખી શકીએ કે ભાઈ 15 મિલીગ્રામ છે એ 1000 ગ્રામ પાણીમાં આવેલ છે। 1000 ગ્રામ પાણીમાં છે। અચ્છા, હવે આપણે 1 ગ્રામ અને 1 મિલીગ્રામમાં, તો આપણે મિલીગ્રામને ગ્રામમાં ફેરવીએ, આપણે જાણીએ છીએ કે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ। તો હવે મિલીગ્રામને ગ્રામમાં ફેરવા હોય તો મારે એને 1000 વડે ભાગવા પડે। તો આને આમ પણ લખી શકાય કે 15 × 10⁻³ ગ્રામ ક્લોરોફોર્મ છે ઈ 1000 ગ્રામ પાણીમાં, 1000 ગ્રામ પાણીમાં છે અથવા આપણે દ્રાવણમાં છે એમ કહી શકાય। હવે આપણે ગોતવાનું શું છે? તો કે આપણે ગોતવાની છે દળથી ટકાવારી। તો દળથી ટકાવારી ગોતવી તો આપણે એમ ગોતવું પડશે ને કે ભાઈ 1000 ગ્રામમાં આટલું, તો 100 ગ્રામ પાણીમાં કેટલું? તો આપણે લખી શકીએ કે ભાઈ 100 ગ્રામ પાણીના નમૂનાની અંદર આનું પ્રમાણ કેટલું? જોઈ કરીએ તો આપણે દળથી ટકાવારી મળી જાય। તો આપણે આમ લખી શકીએ કે ક્લોરોફોર્મની દળથી ટકાવારી બરાબર 15 × 10⁻³ એની સાથે ગુણાકારમાં 100, 15 × 10⁻³ એની સાથે ગુણાકારમાં 100 એના છેદમાં 1000। તો જો આ બે મિંડા કટ થયા, 15 × 10⁻³ / 10, તો આપણે આમ લખી શકીએ કે એની દળથી ટકાવારી છે 15 × 10⁻⁴ ગ્રામ થશે। તમ પીવાના પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની દળથી ટકાવારી થઈ 15 × 10⁻⁴ ગ્રામ। તો આપણે એક વસ્તુ તો ગણી લીધી, ચાલો હવે બીજી વાત મોલાલિટીની ગણતરી કરીએ। તો જો મારે મોલાલિટી ગણવું હોય તો આપણે મોલાલિટીનું સૂત્ર જાણીએ છીએ કે ભાઈ મોલાલિટી એમ બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, આપણે લખી શકીએ દ્રાવ્યનું વજન એ પણ ગ્રામમાં એની સાથે ગુણાકારમાં 1000 એના છેદમાં દ્રાવ્યનું અણુભાર, દ્રાવ્ય જે કઈ હોય એનો અણુભાર એની સાથે ગુણાકારમાં દ્રાવકનું વજન। અચ્છા, હવે આપણી પાસે દ્રાવકનું વજન પણ છે કે ભાઈ દ્રાવક છે કેટલું છે? તો 1000 ગ્રામ પાણી છે। હવે દ્રાવ્યનું વજન પણ આપણી પાસે છે 15 × 10⁻³, તો આપણે ઘટે છે શું? તો કે દ્રાવ્ય નો અણુભાર। તો આપણે અહીં ગણતરી કરી નાખીએ કે ભાઈ ચાલો ક્લોરોફોર્મનો અણુભાર કેટલો થશે? તો કે આપણે અહીં ગણતરી કરતા જઈએ કે ભાઈ કાર્બન, 1 કાર્બન છે, પછી 1 હાઇડ્રોજન છે અને કુલ 3 ક્લોરિન આવેલા છે। કાર્બન નું આણ્વિક દળ તમે જાણો છો 12, હાઇડ્રોજન માટે 1 અને 1 ક્લોરિન માટે 35.5। અચ્છા, 1 ક્લોરિન માટે 35.5 થાય તો 3 ક્લોરિન માટે 35.5 × 3 કરો। તો જો આપણે ગણતરી કરીએ 35.5 એટલે 5 × 3 = 15 અને 106.5 થશે, તો આ 13 + 106.5 એટલે તમારો જવાબ આવશે 119.5।
હવે 119.5 આપણે ક્લોરોફોર્મ નું દળ મળી ગયું તો આપણે ઉપરના સૂત્રમાં મોલારિટી ની ગણતરી માટે કિંમત મૂકીએ દ્રાવ્ય નું વજન તો કે દ્રાવ્ય નું વજન કેટલું છે તો કે 15 × 10⁻³ તો કિંમત મૂકતા જાય 15 × 10⁻³ એની સાથે ગુણાકારમાં તો કે 1000 પછી દ્રાવ્ય નું દળ તો કે આપણે ગોયતું 119.5 અને દ્રાવક તરીકે પાણી છે એનું વજન પણ 1000 તો ચલો 1000 કટ થઈ ગયા 15 × 10⁻³ ભાગ્યા 119.5 કરો તો તમારો જવાબ આવશે 1.255 × 10⁻⁴ એમ તો જ્યારે પીવાના પાણીની અંદર 15 ppm ક્લોરોફોર્મ આવેલું હોય તો તે દ્રાવણની મોલારિટી થશે 1.255 × 10⁻⁴ એમ તો ચાલો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ સમ તરફ તો ચાલો હવે 2.10 દાખલો ગણીએ એનો સ્ટેટમેન્ટ કે આ રીતે છે કે 750 mmHg દબાણે પાણીનો ઉત્કલન બિંદુ 99.63°C છે 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ જેથી તે 100°C તાપમાને ઉકળે તો હવે આ ના માટે આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન એ થિયરી આપણે ભણી ગયા એનું સૂત્ર તમને યાદ હશે કે આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન ડેલ્ટા ટીબી બરાબર તો કે કેબી ગુણાકારમાં એમ એમ એટલે શું તો કે મોલારિટી તો આપણે વળી આગળ સૂત્રને ડિટેલમાં લખી શકીએ કે ડેલ્ટા ટીબી બરાબર કેબી હવે મોલારિટી તો કે દ્રાવ્યનું વજન ગુણાકારમાં 1000 એના છેદમાં m2 અને એની સાથે ગુણાકારમાં w1 એટલે કે દ્રાવકનું વજન તો આપણે આ ડેટાની યાદી બનાવીએ કે ડેલ્ટા ટીબી એટલે શું તો કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન તો આ ડેટાની યાદી બનાવીએ છીએ કે ભાઈ ઉત્કલન બિંદુમાં ઉન્નયન કેટલું તો કે 100 − 99.63 100 − 99.63 ચાલો સાદરૂપ આપો તો તમારે જવાબ આવશે 0.37°C તો આપણે ડેલ્ટા ટીબી નું મૂલ્ય છે આપણે ખબર પડી ગઈ હવે કેબી છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન અચળાંક તો પાણી માટે કેબી નું મૂલ્ય છે 0.52°C કિલોગ્રામ અથવા સેલ્સિયસ કેજી પર મોલ હવે W2 તો એ તો આપણે ગોતવાનું છે કે કેટલા ગ્રામ આપણે ઉમેરવો પડશે હવે કયો પદાર્થ છે તો કે સુક્રોઝ એટલે સુક્રોઝ છે તમે જાણો છો એનું સૂત્ર શું છે તો કે C12H22 અને O11 તો સુક્રોઝ નું આણ્વીય દળ થશે 342 g/mol આપણે સુક્રોઝ ઉમેરી છે સુક્રોઝ નું આણ્વીય દળ તમને ખબર છે આના ઉપરથી તમે ગણી શકો તમારે જવાબ આવશે 342 g/mol હવે ત્યાર પછી પાણી તો કે આપણે પાણીનું વજન એટલે કે દ્રાવકનું વજન આપણે આપેલું છે W1 બરાબર 500 g આપણે W1 બરાબર લખી નાખીએ 500 g તો આપણે ગણવાનું શું છે તો કે દ્રાવ્યનું વજન W2 તેને સૂત્રનો કર્તા બનાવીએ તો આ ભાગ વિશેની સાથે ગુણાકારમાં આવશે તો આપણે આમ લખી શકીએ ને ડેલ્ટા ટીબી ગુણાકારમાં m2 સાથે w1 અને એના છેદમાં w2 અને ગુણાકારમાં 1000 સૂત્રમાં આપણે સામેની બાજુ લઈ ગયા તો અહીં મારે લખવું પડશે w1 જો શું કર્યું મેં ડેલ્ટા ટીબી ની સાથે ગુણાકારમાં આવ્યું m2 અને w1 હવે આપણે ગોતવું છે શું તો કે w2 એટલે સૂત્રનો કર્તા લેના છેદમાં આવશે kb ગુણાકારમાં 1000 એટલે એમાં લખવું પડશે kb એના ગુણાકારમાં 1000 ચલો હવે આપણે કિંમત મૂકતા છે દરેક વસ્તુની કે ભાઈ ઉત્કલન બિંદુમાં ઉન્નયન કેટલું તો કે 0.37 છે પછી m2 ની કિંમત 342 અને w1 એટલે કે પાણીનું વજન છે 500 g છે એના છેદમાં kb બરાબર 0.52 અને સાથે ગુણાકારમાં 1000 ચાલો કિંમત મૂકીને સાદરૂપ આપો તો તમારો જવાબ આવશે w2 બરાબર 121.67 g તો આપણે 121.67 g સુક્રોઝ 500 g પાણીમાં ઉમેરીએ
તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે આપણે 0.37 સેલ્સિયસ અથવા તો કેલ્વિન બંને સરખું જ થશે જે આપણે પ્રાપ્ત થાય. તો આપણે 2.10 ન્યુમેરિકલ પૂરો કર્યો. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.